આમ જોવો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અને હા, નીચે ઓલું બેલ આઇકન આપેલું છે ને, એને દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો ચાલુ કરવાનો છે. ફાઇનલી આપણે સાપુતારા આવી ગયા સવી. હમણો આપણે આજે ડુંગરો સડીને જવાનું છે. હાલો ફટાફટ હાલો 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 બેબી હાલો બધા સુતર ખેણી ખવડાવો. ધીમે હાલો ની પણ ખબર નથી પડતી. ધીમે ચાલતો છું. ઓ હો 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 આમ જોવો ફાઇનલી આપણે છે ને સાપુતારામાં પહોંચી ગયા સવી. ચારેય દિશામાં છે ને હરિયાળી જ હરિયાળી છે. તમારો હાથ પાછળ આવે ને પણ કઈ દેખાતું નથી હવે. આવે મે નોતું કીધું આ સાપુતારામાં મજા જ આવે મજા. હા આમ જો બધાય પોઈન્ટ માં તારે ફેરવવાના છે હો, ના નથી પાડવાની. હા ઓકે. હા પપ્પા તમને યાદ છે હું નાની હતી ને ત્યારે તમે મને મેગી ખાવા લઈને આવતા હતા. હા તમારે મને મેગી ખવડાવવાની છે. હા હવે ખવડાવી દઈસ બાપાજી ભૂખડા થઈશો. હું કીધું કઈ નઈ કઈ નઈ, મજાક કરતો તો મજાક કરતો તો. અને સાંભળી લ્યો બધાય છે ને આયા પ્રવાસ છે ને પોતાના ખર્ચા કરવાનો છે, સ્વયંભૂ ખર્ચા કરવાનો છે. હું છે ને છોકરા છોકરી કોને કયો છો હે? અમે હસબન્ડ વાઈફ મળે હસબન્ડ વાઈફ કેમ છે ને યા બીબી નાખી દે. હા બીબી ઓય ઓય તમે મને પેલી ખાટી ખાટી આમલી ખવડાવશો ને અને કાચી કેરી પણ. ખાટી ખાટી આમલી કેરી શું તને બધું ખવડાવીશ બધું. અને હું વિચારું છું હવેથી તો આપણે અહીંયા રોજ જે ફરવા આવીશું. અરે ફરવા શું શિફ્ટ થઈ જશું શિફ્ટ. જોયું જોયું મારા ભાઈને. હાંભળ હાંભળ એ ફેકુ બંધ કર તારા આ બધા ફુલેકા. મને બધી ખબર છે તારા ઘરે બપોર ખાવા દાળ ભાત નથી અને દરરોજ ફરવા લાવવાની વાત કરે છો. એક નાખીને ઢીકા ભેગીનો પડી જાય હમણાં. પપ્પા એવું એવું તું મારા દીકરાને એમ કહે છે? કેમ ગયા ડીએસ પેપર લાય ડીએસ પેપર લાય. નહીં 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 સસુરજી મજાક કરું છું મજાક કરું છું. તમે તો દિલ ઉપર લઈ લીધું. આ બધી મેટર માં આપણે પડવાની જરૂર નથી. આપણે હજી બધા બોટ ફરવાના છે ને. હાલો હાલો એમાં ધ્યાન આપી. હાલો પણ ઉભા રહ્યો હાલો ફટાફટ હાલો આવે હાલે પકડી ની. ઓય સ્માઈલ. પપ્પા બેબી સનયા બેબી સામે જો પેલી ફૂલ વાળી સાયકલ છે ને મારે એમાં બેસવું છે. તમે મને ક્યારે એમાં બેસાડતા જ નથી. જો બેટા અત્યારે છે ને આપણી પાસે એક પણ પૈસો નથી. ખાલી આ કપડાં જ નવા પહેરા છે, બાકી ખીચા હાવ ખાલી છે. પણ જે કઈ છે ને આ કવિડા પાસે છે એનું ખીસું ગરમ છે. તારે ગમે એમ કરીને આ કવિડાને કાળિયામાં નાખવાનો છે. પપ્પા તમને ખબર તો છે કે તમારા જમાઈ સૌ ચીકણીના છે ચીકણીના. અરે તું ધરમ શેઠની દીકરી છો. કવિડાને ગમે એમ કરી શીશામાં ઉતારી અને તારે એને ફો લાવીને પૈસા કઢવાના છે અને પાંચ ચક્કર મારીને આવજા. તમારી વાત તો સાચી પણ તમને લાગે છે કે ગાયમાં ઉતરે એવા 9 મહિના તો. અરે ચિંતા હું કરે છે, આત્મવિશ્વાસ આપણી સાથે હોવો જોઈએ. જા ગમે એમ કરીને એને બાટલીમાં ઉતાર એટલે માની જ જશે. હા હું ધરમ શેઠ ની દીકરી છું. હમણાં એને ગાયમાં ઉતારી સાયકલના પાંચ રાઉન્ડ મારીને આમ આવું છું. જા જા જા. ઓહ જનયા બેબી હું શું કહું છું, આ તો ગઈ મારી બેન. પણ હવે હું વિચારું છું કે તને મસ્ત ઘોડસવારી કરાવું. ઘોડસવારી? યસ ચાલો ચાલો. હોર્સ ડ્રાઇવિંગ હોર્સ ડ્રાઇવિંગ. હાલ આ તો ગયા. એ આપણે બે એકલા એકલા શું કરીશું? અરે દીકરા આ તું સિંગલ અને હું સિંગલ. તારી માં આરે આવી હોત ને તો બહુ સારું હતું. પણ કાઈ વાંધો નહીં, આપણો કોઈ આયા ભાવ પૂછવાનો નથી. ચાલો આપણે બે આટા મારી આવી. કેમ છે ભાઈ મજામાં? હું પણ મજામાં હો. હુઈ જાવ 150 ડાગલા છે અહીંયા. ઓહો વાઘભાઈ અહીંયા છે. સિંહભાઈ બો તમરી નથી કરતા ને? મેથી ભાગ ચખાડી દેજો. બેહો 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 તમને તમરી લાગે છે. તમે ગાંડા જેવું કરો છો. હું ગાંડા જેવો? નાના કિકલા છો તમે હજુ. હા હું નાનો કિકલો જ છું ને. રમકડે રમા જેવડો શું હજી? આ તમારા છોકરાને રમવાની ઉંમર છે તમારે નહીં. પણ ક્યારેક રમી લેવાય એમાં કઈ વાંધો નહીં. શું વાંધો નહીં? ઈ બધું મૂક. તારે કામ શું છે ઈ બોલ ને. મારે છે ને તમને એવું કેવું હતું કે બાર ઓલી શણગારેલી સાયકલ છે ને ફૂલડાથી મસ્ત ગુલાબ છે સૂર્યમુખી છે બહુ બધા અલગ અલગ કલરના ફૂલડા વાળી છે. ઘડી સાયકલ આમ જાય પાછી સાયકલ આમ જાય.
પાછી આવી જાય જ્યાં પણ હું છે બરોન તમે પણ હવે ઉભો છો ઈ સાયકલ માં જન બેહાડો ને એટલી જ વાત છે ઈ સાયકલ આમ જાય આમ જાય કે આમ જાય આપણે માં ન બેહવાન થાન સીધો ઉભો રહી ગયો ને તો સીધો ઉભો રહીને તો કીધું તને પણ આમ આપણે બેહવામાં શું વાંધો છે ના સાંભળ આપણે અક્ષુની સાયકલ છે ને સુરત પડી છે ને એમાં 5-10 રાઉન્ડ મારી લેજે પણ આયા ખોટા ખર્ચા કરવાન થાતા નથી હું તમે પણ ચીકણી ના થાવ છો આપણે અક્ષુની સાયકલ છે ને ઈ 1 સીટર છે અને અહીંયા 2 સીટર છે અને પાછી ફૂલડાથી શણગારેલી છે તેમાં 2 સીટર નું શું કામ છે હું કે તારી માં હે બેહવાનો છું કેમ નો બેહો હું પડી ગઈ હોય તો સાયકલ ચલાવતા તેમાં ક્યાં મોટી વાત છે ઊભી થઈ જવાનું કઈ શરમ જેવું છે કે નહીં ઘરવાળીને કહે છે પાછું ઊભું થઈ જવાનું ઈ બધી માથાકૂટ મોએક ઈ બધી મેટર મોએક ઈ બધી બબાલ મોએક બધુંય મૂકો તમારે મારે સાયકલમાં બેહાડવાની છે કે નહીં 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 મારા બાપાને બોલાવીશ હો એ નહીં 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 આપણે પ્રેમથી બધુંય બતાવી દેવી મેટર છે ને બહુ લાંબી નથી કરવી તાર બાપા આવશે ને તો પહેલા તો મારું ભેજું ખાહે પછી એમ કહે ટમેટા ખાવા ડુંગળી ખાવી ધાણા ખાવા ડોડા ખાવા બાફેલા ડોડા શેકેલા ડોડા બોઈલ બોઈલ ખાલી તું કે મારે એવું બધું નથી ખાવ મને ભેળ ખાવી છે લીંબુ નાખેલી ભેળ ખાવી છે એ આંટી મસ્ત ભેળ આપી દો લીંબુ વાળી સ્પાઈસી તીખી તીખી હે ને તારા જેવી લઈ મને ખવડાવું ગરમ જો આ કે રા ઓય કવિડો આવ્યો ચુ કવિડો ઓ બે ભૂખડ આયા છે એમને અરે વાહ ભાઈ ભાભી મકાઈ ની ભેળ છે આપણી છે ખાવા મે ખાવા મે છત્રી ભટકાઈ છે માગી રાખો ને તમારી તમે લ્યો તમે તમારી છત્રી આગી રાખવાની આપણી છે પણ આપણે તો ખાજે ઓ ખાજો ખાજો બહુ મસ્ત છે ખાજો હા પણ હવે આ કઈ 50 કિલો નથી ખાજો ખાજો બે માણા હટું છે એ હું પૈસા તે નથી આપ મારા છોકરાએ આપ્યા છે હા મે કરવા મુદ્દા ઉપર મે આપ્યા મે હા મે છે નહીં મે આપ્યા હા હા બસ ઓય એ બધું છોડ આમને તો ઓલું કે આપણે બંને ફરવા ગયેલા ને એ ઉડન ખટોલામાં આ રમકડું મસ્ત છે એકદમ નાનું અને સસ્તું એટલું સુંદર લાગે છે ઓહો હો તમે રમકડું લઈ દીધું ઈ મારા છોકરાને ઓહો 12 વર્ષે બાવો બોલો હો પણ અરે જમાઈ રાજ હારી છું તમે ખરા ટાઈમે આવ્યા છો કેમ ખરા ટાઈમે અરે એમાં એવું છે આ છોકરાને રમકડું ગમી ગયું અને મેં રમકડું લઈ લીધું પણ પાકીટ સન સુરત ભૂલી ગયો છું એમાં ક્યાં મોટી વાત છે તમારો છોકરો છે ને ગૂગલ પે કરી દે હે અરે પપ્પા તમને તો ખબર જ છે કે આપણે બે એક પાકીટમાં જ પૈસા રાખીએ છીએ અને ઈ પાકીટ ઠેઠ પડ્યું છે સુરત પણ એમાં તું ચિંતા નહીં કરતો આપણો જમાઈ કેવો છે હરીખમ પૈસા વાળો છે પૈસા વાળો પૈસા વાળા મારો ગાળિયો કરી નાખો હવે તમારો ગાળિયો કરું જોવા હા તમારે જેવું કોણ થાય હું આપી દઉં છું પેમેન્ટ આલે ટિંડુરિયા આ લુખેસો ભેગું ક્યાં ભળી ગયો તું હાલ ડિંગ 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 કવિ જમાઈ નો ફોન હાલો સસુરજી હા હા બોલો બોલો કવિ જમાઈ કેમ અત્યારે ફોન કર્યો ને મને યાદ કર્યો કેમ છો મજામાં ઈ બધુંય મૂકો પણ તમે અત્યારે મને કેમ ફોન કર્યો એમાં એવું છે ને કે તમારા બધા જી છે ને કંટાળી ગયો છું કંટાળી ગયો છું તમે બધા હવાર ના આવ્યા ને ત્યાર ના મારા પૈસા નું ખાવશો બધા મારો ગાળિયો કરો છો હવે છે ને હું તમને બધાને દેખાડી દઈશ નહીં મૂકું એકાઈ ને અને રહી વાત તમારા છોકરાની તો તમારા છોકરાને છે ને કહી દેજો કે એક નહીં બે નહીં અને 6-6 મહિના બહાર ફરવું હોય ને તો ભલે ફરે મને કઈ ફરક નથી
નથી પડતો અને રહી વાત તમારી તો તમારે છે ને બીજે ઘર બાંધવું હોય તો બાંધી લેજો મને કઈ ફરક નહીં પડે હું તમારી ગાડી લઈને જાઉં છું સુરત તમારે જેમ આવવું હોય એમ આવજો મૂકું છું બાય પપ્પા શું થયું પેટ્રોલ પુરાવતો જાય ગાડી ઉભી રહી જાય